કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 14 નવેમ્બર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યના વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે. જામનગરમાં આજે બપોરે જોરદાર ઝાપટું આવ્યું હતું. લાલપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે રણજીતસાગર પાસે આવેલા નવા મોખાણા ગામમાં કરા પડ્યા હતા. ધોરાજી પંથકમાં પણ કરા સાથે 1 થી 3 ઇંચ વરસાદ થયો હતો. કચ્છના ખાવડામાં પણ 2 ઇંચ વરસાદ થયો છે. લખપત, માતાના મઢ વગેરે પંથકમાં પણ ધોધમાર વરસાદ તેમજ કરા પડ્યાના અહેવાલ છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતની રૂપાણી સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાતમાં હાઈવે પરની કુલ 16 ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવશે. ટ્રાફિક અને પ્રદૂષણ નિયંત્રણ માટે આ નિર્ણય લેવાયો છે. માલવાહક વાહન ચાલકોએ હવે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓવરલોડિંગ માટે પણ ઈ મેમો વડે દંડ વસૂલાશે. ચેકપોસ્ટ પ્રથા નાબૂદ કરનારું ગુજરાત દેશનું 22મું રાજ્ય બન્યું છે. જામનગરમાં પરસોત્તમ રાજણી નામના પ્રોફેસરની કાર પર ફાયરિંગ થયું છે. ઓસવાડ 3 સોસાયટીમાં પ્રોફેસરનો બંગલો આવેલો છે. રાત્રે બંગલામાં પાર્ક કાર પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને કારણે કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. એસપી સરદ સિંગલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનામાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની સંડોવણી હોવાની આશંકા છે. જયેશે ખંડણીના ઈરાદે ભય ફેલાવવા ફાયરિંગ કરાવ્યું હોવાની ચર્ચા છે. સુપ્રીમ કોર્ટે આજે રાફેલ ડીલ મુદ્દે સરકારને ક્લીન ચીટ આપી છે. રાફેલ મુદ્દે પુનઃવિચાર અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ અંગે વધુ તપાસ કે FIRની જરૂર જણાતી નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેન્દ્ર સરકારને રાહત મળી છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે પણ કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચને સુપ્રત કરવામાં આવ્યો છે. લાંબી કાનૂની લડાઈ પછી કોર્ટે મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ આપી હતી. આ અંગે ફેરવિચાર અરજી થઈ હતી. આ ઉપરાંત માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પણ રાહત આપી છે. કોર્ટની અવગણના મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. ભાજપની મહિલા નેતા મીનાક્ષી લેખીએ આ અરજી કરી હતી. આ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી હતી, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી અને આ કેસ બંધ કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.